साधु की जातन पूछिए। घना घना संतन पूछता है, बाबू तुम्हारा दूध क्यों? घना मानसो संतों ने पूछे, बाबू आपनो दूध। હવે એ દૂધ પૂછવા વાળો માણસ કેવો હોય? જે દૂધ પૂછતો હોય એ માણસ કેવો હોય? અને એની ક્ષમતા કેવી હોય, શિલ્પણું કેવું હોય, બંદગી કેવી હોય, દયાળુ માણસ હોય તો પૂછી શકે. ઘણા મહારાજાએ પૂછે, બાપુ આપનું દૂધ કયું? તો ઓલો કે થોરનું. હા, ઓલો કે થોરનું દૂધ ભાઈ. પણ શાંતિથી પૂછાય, શાંતિથી હલાય, શાંતિથી જમાય, શાંતિથી બેસાય. જેટલી શાંતિ હોય તો જ સંતો થવાય. નહીં તો સંતની કોઈ વ્યાખ્યા કરવાની આપણી કઈ તાકાત નથી. સંતો હું છે અને એટલે જતન પૂછો સાધુ કી, એ પૂછ લીજીએ ઉનકો જ્ઞાન, મૂળ કરો તલવાર કો, પડા રહીને દો મિયાન. જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, સીતારામ ને સંભાર, ઉઠત બેઠત આત્મા, ચાલતા ચિતાર. મેરો રામ કિસી કો માને નહીં, એ પાપી નહીં હૈ રામ, એ જી આપ હી આપ મર જાત હૈ, કર કર કે બુરે કામ. આપ હી કરકે બુરે કામ. ગુરુ મિલા તો સબ કુછ મિલા, ક્યોંકે ઓર મિલા નહીં કોઈ, સુતદારાર લક્ષ્મી હો તો પાપી જન કે ઘર મે હોઈ. આમાં ઘણા એવા વ્યક્તિઓ અમારી હાલે વગડે છે. એવા એવા વ્યક્તિઓ આવી જે તુબલા મંદિરો વગડ્યા છે. અમારા વિજયપુરી આજે એની જિંદગી નાનપણથી મને એવો ખ્યાલ છે, 10-11 વર્ષની ઉંમરથી પૂજ્ય નાનબાબુની હારે એને મંદિરા વગડ્યા છે. પછી એને નાનબાબુ હોય તો ભલે, પરસોત્તમપુરી બાબુ હોય તો ભલે, લખણ બાળ હોય ભલે, એક જ સરખો પ્રેમ છે. એટલા માટે એને યાદી કરવા માટે ગાવું છે ભજન.
કારણ કે માણસને આજ ગેલી વસ્તુ મળતી નથી. પૂજ્ય ગામદાસ બાબુ નારણ બાબુ આવી ગયા, પણ આપણે એમ માનવું જે વયા નથી કે આપણે કંઈક આપતા ગયા છે, કંઈક દઈને ગયા છે, અને એની છાયામાં આપણે જીવીએ છીએ બધા. એની પાછળ અમને રોટલા મળે છે, અમારા બાપનું કાંઈ છે જ નહીં, આમાં અમારું કાંઈ ન આવે. એવા જે હતા પૂર્ણાનંદ કહેવાય છે, એવા વ્યક્તિની છાયામાં બેસી અને મોજ કરીએ છીએ. અને એટલે મત ભૂલો કે ચડી
एकज पानी एकज पथना एक नाम Boss, oh yeah.
દીવે આકાશ સમાન એની God's name, Allah, every day.
Thank you.
Oh,